જોઈએ હવે એના પછીનો ચોથો દાખલો. ચોથો દાખલો આપણને એવો આપેલો છે, એક વસ્તુની કિંમત રૂપિયા 15,500 હતી. સાડા 15,000 રૂપિયા એક વસ્તુની કિંમત હતી, તેમાં તેના ઉપર રૂપિયા 450 નું સમારકામ કરવામાં આવ્યું. સમારકામ એટલે કે 1500 ને 15,500 રૂપિયાની વસ્તુની કિંમત એક સુધારો થાય. એમાં જે નવું એડ કરવાનું હતું, કલર કામ કરાવવાનું હતું, એક્સપેન્શન જે વસ્તુ કરાવવાની હતી, 450 રૂપિયાનું સમારકામ. એટલે એ વસ્તુ આપણને મળશે કેટલામાં? તો 15,500 પ્લસ 450 જે છે એ આપણને એટલામાં વસ્તુ પડશે, એટલે કે પડતર કિંમત થશે. પછી જો તેને 15% નફા સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત મેળવશે. આ વસ્તુ આપણે જે ત્રીજો દાખલો જોયો છે એના જેવું જ કંઈક છે. જેટલી વસ્તુ આપણને આપેલી છે તે જોઈએ. અહીં વસ્તુની કિંમત, વસ્તુની કિંમત 15,500 રૂપિયા છે, બરાબર છે? ઓકે, સમારકામ 450 માં કરે છે, એટલે પડતર કિંમત કેટલી થશે? પડતર કિંમત એટલે શું? તો કે મૂળ કિંમત એટલે ખરીદ કિંમત પ્લસ જે એમાં કઈ સુધારા વધારા કરે છે, જે એમાં એક સમારકામ કરે છે, બંનેનો સરવાળો 15,500 પ્લસ 450, બંનેનો સરવાળો કરશો એટલી વસ્તુ એટલા રૂપિયામાં આપણને એ વસ્તુ પડશે. 15,500 પ્લસ 450 એટલે કે 15,950 રૂપિયામાં વસ્તુ આપણને પડશે. એક વસ્તુ જે છે એ 15,950 રૂપિયામાં આપણને પડશે. હવે 15,950 માં પણ એ 15% નફો મળે છે, તો વસ્તુ પરનો નફો કેટલો હશે? વસ્તુ પરનો નફો 15,950 ના 15%, ચાલો 15,950 ના 15% એટલે કે 15/100, 0 0 કેન્સલ, બરાબર? 5 × 10 5 × 15. હવે આનો 3 સાથે ગુણાકાર કરશો, બરાબર? આને 2 વડે તો ભાગી ના શકાય. 1500 ને 95 3 વડે ગુણાકાર કરીએ અને એને 2 વડે ડિવાઈડ કરીશું. 1500 ને 95 અને મલ્ટીપ્લિકેશન 3 × 5 = 15 વધી આવશે 9 × 3 = 27 ને 1 = 28 2 × 5 = 15 ને 2 = 17, બરાબર છે? 3 × 1 = 4 4785 ને આપણે કેટલા વડે ડિવાઈડ કરવો પડશે? 2 વડે. 4785 ને 2 વડે ડિવાઈડ કરશું, 2 × 4 = 0 7 આવશે, 2 × 3 = 6 એક વાત છે, 18 થશે, 2 × 9 = 18, બરાબર? 5 × 2 = 4 એક વાત છે, પોઈન્ટ મૂકો, 0 × 2 = 10. તો આપણો જે જવાબ છે 2392.5 નો નફો મળશે. 2392.5 રૂપિયાનો નફો મળશે. એક વસ્તુ જે આપણી પાસે છે 15,950 માં જે આપણને પડતર થાય છે, બરાબર છે, પડે છે, તેની ઉપરનો નફો જે છે એ 2392.5 રૂપિયાનો જે છે નફો મળશે, બરાબર? એટલામાં આવી હવે આપણે મેળવવું છે શું? તો કે વસ્તુની વેચાણ કિંમત. તો ચાલો વસ્તુની વેચાણ કિંમત એટલે કે કેટલામાં વસ્તુની વેચે છે, બરાબર છે? તો પડે છે 15,950 માં અને 15% નફો સાથે વેચે છે, એટલે 15% નફો એટલે 2392, એટલે થશે એવું પડતર કિંમત પ્લસ નફો. પડતર કિંમત 15,950 પ્લસ 2392.5, આ બંનેનો સરવાળો કરીએ, ચાલો 15,950 એને પ્લસ 2392.5 આ બંનેનો સરવાળો કરો, છે ચાલો કરો એડિશન. 5 0 + 2 2
नौ प्लस पांच चौदह, नौ ने दस ने, दस ने तो तेर, पांच ने सात ने आठ, तो सुनो 18,342.5 18,342.5 આ જે છે આટલા રૂપિયામાંથી વેચે છે બરોબર. એક વસ્તુ જે છે એ 15% નફા સાથે એટલે કે 18,342.5 રૂપિયામાંથી વેચે છે. તો લખવાનું કે એક વસ્તુની કિંમત, વસ્તુની કિંમત, વસ્તુની વેચાણ કિંમત કેટલી છે? 18,342.5 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 8.2 ચોથા દાખલા સુધી પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિડીયો સાથે નવા લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.